આગળ જોઈએ મિત્રો આસન્ન કોણ. હવે આસન્ન કોણ કેમ? કારણ કે આના પછીના દાખલા આસન્ન કોણ અને એના બધાના છે, બરાબર. હવે જોયો આસન્ન કોણ કોને કહેવાય. જો બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ, ભુજ એટલે બાજુ, સામાન્ય હોય તથા ખૂણાની અંદરના બિંદુઓ સામાન્ય ન હોય તો તે બે ખૂણા આસન્ન કોણ કહેવાય. જો શું કહ્યું છે? હવે આ તમને ખબર નહીં પડી હોય, બરાબર. શું કીધું? કે બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય એટલે શિરોબિંદુ સામાન્ય, અને શિરોબિંદુ કહેવાય, બરાબર. જે ખૂણાનું જે કેન્દ્ર હોય એને શિરોબિંદુ કહીએ આપણે, જ્યાંથી ખૂણો બને. પછી એની એક ભુજ એટલે કે એક બાજુ સામાન્ય હોય, આ રીતે સામાન્ય એટલે સરખી એમ, એટલે શિરોબિંદુ સરખું હોય અને એની બાજુ પણ સરખી હોય. કેવા? બે ખૂણાની, બે ખૂણાનું શિરોબિંદુ અને બાજુ સરખી હોય તો એ બે ખૂણા એકબીજાના આસન્ન કોણ કહેવાય, બરાબર. એમાં ખબર ના પડે તો આપણને આકૃતિ પરથી તરત ખબર પડી જાય. જો આ રીતના ખૂણા બને ને, અમે આકૃતિ દોરી છે, બરાબર, આ ખૂણો અને આ ખૂણો, બરાબર. આને નંબર આપી દઉં, આ ખૂણો એક અને આ ખૂણો બે. તો આ એક અને ખૂણો બે, એ બે ખૂણા કેવા કહેવાય? એકબીજાના આસન્ન કોણ કહેવાય. જો આ રીતના બાજુ બાજુ પર ખૂણા આવતા હોય તો એ બે ખૂણાને શું કહેવાય? એકબીજાના આસન્ન કોણ કહેવાય, બરાબર. એની શરત શું છે? તો શરત એટલી છે કે એક બાજુ એમાં સરખી હોવી જોઈએ. જો આપણે બે નંબરનો ખૂણો લખવો હોય તો અહીંથી ચાલુ કરવું પડે, બરાબર. જો હું નામ આપી દઉં, આમ ધારો કે આ એ, આ બી અને આ સી, બરાબર, અને ડી લખી નાખું. આ બે ખૂણો લખો હોય મારે તો જો એ બી સી ખૂણો, બરાબર, અને એક નંબરનો ખૂણો લખો હોય તો શું થશે? એ બી ડી. તો આ એ બી બંનેમાં આવ્યું એટલે એક બાજુ સામાન્ય હોય અને બાજુ બાજુમાં ખૂણા હોય તો એ કેવા કહેવાય? આસન્ન કોણ કહેવાય, બરાબર. જો આ બીજું ઉદાહરણ લખ્યું છે, ખૂણો એક અને ખૂણો બે, આમાં જો આ બાજુ સામાન્ય છે એટલે અહીંથી ખૂણો જોઈએ આપણે, બરાબર, આ ખૂણો અને એક આ ખૂણો, બરાબર. નામ આપું હું, જો એ બી સી અને ડી લખી કાઢું, તો એ બી ડી અને એ બી સી બંને ખૂણા સરખા થયા, બરાબર. નામ તો મેં બંનેમાં સરખા, પછી આપણે જુદા જુદા હોય પણ તમારે સમજીને યાદ રાખવાનું, આ વ્યાખ્યા તમને યાદ નહીં રહે, બરાબર. એટલે શું યાદ રાખવાનું? કે આ રીતના બાજુ બાજુના ખૂણા એકબીજાના આસન્ન કોણ કહેવાય, બરાબર. એકબીજાના પડોશી છે. કેવા છે? પડોશી છે. કે આ ભાઈનું ઘર ને આ ભાઈનું ઘર જોડે છે અને બેઉના ઘરની દિવાલ કેવી છે? એક દિવાલ સરખી હોય અને બંનેનું ઘર જોડે જોડે જ છે, બરાબર. એવા ખૂણા છે આ, કે આ આ ખૂણો અને આ ખૂણો એ બંને ખૂણાના ઘર સરખા હોય અને બંનેની દિવાલ એક જ હોય, ઘર એક જ છે, બરાબર, પણ ઘર બે અલગ અલગ, પણ એક દિવાલ કેવી છે? બંનેમાં સરખી છે, બરાબર. આપણે ગામડામાં હોય છે ને અમુકને, કે એક દિવાલ કેવી હોય? સરખી હોય, પણ બાજુ બે ઘરો હોય તો એ કેવા કહેવાય? આસન્ન કોણ કહેવાય, બરાબર. એક દિવાલ કેવી હોય? સરખી હોય અને બે ઘરો હોય તો એ ખૂણાને આપણે આસન્ન કોણ કહીશું. બીજા છે રૈખિક જોડના ખૂણા. તો રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? એવા આસન્ન કોણ કે જે બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તે બે ખૂણાઓની જોડને રૈખિક જોડના ખૂણા કહેવાય. હવે રૈખિક જોડના ખૂણા એ આસન્ન કોણ જ છે, પણ કેવા આસન્ન કોણ છે? કે બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય. વિરુદ્ધ એટલે કે એકબીજાની સામસામે, એક આમ જતું હોય તો એક આમ જાય અને વિરોધી કહેવાય, બરાબર. એક આમ જાય ને એક ઉત્તર જાય ને એક દક્ષિણ જાય તો એકબીજાના વિરોધી કહેવાય, તો એને રૈખિક જોડના ખૂણા કહેવાય, બરાબર. એટલે જો આ બંને આકૃતિમાં હું કહું તો એમાં રૈખિક જોડના ખૂણા કયા કહેવાય? તો આ જે બીજી આકૃતિ દોરી છે એ રૈખિક જોડના ખૂણા કહેવાય. કેમ? કારણ કે જો આ મેં કિરણ જે રેખા દોરી સી ડી, બરાબર, એ વિરોધી છે. જો આ બીસી કિરણ આ બાજુ જાય છે અને આ બીડી કિરણ કઈ બાજુ જાય છે? આ બાજુ જાય છે, એટલે એકબીજાનો વિરોધ કિરણો થયા અને આ સામાન્ય બાજુ, એટલે આ રૈખિક કોણના ખૂણા કહેવાય. પણ આને રૈખિક કોણ કહેવાય નહીં, જો આ બે વિરોધી નથી, આ ઉપર જાય છે ને આ બાજુ જાય છે, એ વિરોધી છે. અને વિરોધી કોને કહેવાય? આમ સામસામે જતું હોય તો એકબીજાના વિરોધ કિરણો કહેવાય, આ બે વિરુદ્ધ કિરણો કહેવાય, બરાબર. આ રીતે હોય, આમ ઉપર નીચે હોય, આ સાઈડ હોય આ સાઈડ હોય, વિરુદ્ધ કિરણો કહેવાય, સામસામા, બરાબર. એક આ સાઈડ જાય તો એક ખામીની સાઈડ જાય, પણ આ રૈખિક કોણો નથી, આ રૈખિક કોણો છે, બંનેમાં આટલો જ ફરક. જો આ રીતની આકૃતિ આવતી હોય, બરાબર, આ સીધી લીટી અને એક બાજુ, તો એ રૈખિક કોણો કહેવાય, આસન્ન કોણ પણ કહેવાય, અને આને ખાલી આસન્ન કોણ કહેવાય, બરાબર. જો મેં નીચે આકૃતિઓ દોરી છે, જો આ એક નંબરનો ખૂણો અને આ બે નંબરનો ખૂણો એકબીજાના રૈખિક કોણ કહેવાય. આસન્ન કોણ તો છે જ, બરાબર, બાજુ બાજુનું ઘર છે, એક જ દિવાલ છે, આસન્ન કોણ તો છે જ, પણ એને રૈખિક કોણ પણ કહેવાય. જો આ બંને પણ કેવા છે? રૈખિક કોણો છે. એમાં લખ્યું છે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે આ બંનેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ
थाय ए बने खूणा मापनो सरवाळो हमेशा केटलो थशे 180 अंश थाय बराबर। आगळ जोईए अभिकोणनी जोड। अभिकोणनी जोड एटले के अभिकोणना खूणा कोने कहेवाय? परस्पर छेदती बे रेखाओथी बनता चार खूणाओ पैकी साम सामेना खूणाओनी जोड़ने अभिकोणनी जोड़ कहे छे। हवे जो अभिकोणनी जोड़ कोने कहेवाय तो के परस्पर छेदती या नीचे आकृति दोरी छे बराबर। आ बे रेखाओ छे रेखा एम अने रेखा एन आ परस्पर छेदे छे बराबर। आ रीतनी होय क्रॉस थाय तो ए शुं कहेवाय? छेदती कहेवाय बराबर। एक बीजाथी दूर होय आ रीते तो ये छेदती कहेवाय नहीं। आ छेदती नथी अने आ छेदे छे बराबर। आ रीतनी रेखाओ जे छेदती होय परस्पर एक बीजाने हवे एमां चार खूणा बने छे बराबर। एक बे नंबर आपीए आपणे एक बे त्रण अने चार। चार खूणाओ पैकी साम सामेना खूणाओनी जोड़ने हवे साम सामेना खूणा एटले आ एक अने त्रण साम सामे थया बे अने चार साम सामेना थया बराबर। एटले के साम सामेना खूणाओनी जोड़ने अभिकोणनी जोड़ कहेवाय बराबर। एटले आमां अभिकोणनी जोड़ कयो कहेवाय? तो खूणो एक अने खूणो त्रण अभिकोणनी जोड़ छे अने चार अने बे खूणो बे अने खूणो चार ए अभिकोणनी जोड़ छे। एटले याद राखवानुं जो आ रीतनी चोकड़ी पड़ती होय बराबर बे रेखाओनी छेदती छेदती रेखाओ होय अने आ रीतनी चोकड़ी पड़े तो जे साम सामेना खूणाओ होय ए एकबीजाना अभिकोणो कहेવાય બરાબર। યાદ રહેશે આ યાદ ના રહે તો આકૃતિ યાદ રાખી લેવાની કે ચોકડી પડે અને બે એકબીજાના સામ સામેના ખૂણા એને અભિકોણો કહેવાય। જો આ રીતનું હોય તો પણ હવે આ ખૂણો હું નંબર આપું અને બરાબર અહીંયા નંબર આપીએ આપણે એક બે ત્રણ અને ચાર એટલે આ એક અને ત્રણ સામ સામે એક અને ત્રણ એ અભિકોણ કહેવાય અને ચાર અને બે બરાબર અથવા બે અને ચાર જે રીતે લખોય એ અભિકોણની જોડ કહેવાય। પછી બીજું લખ્યું છે અભિકોણના માપ સરખા હોય છે। સરખા હોય છે એટલે કે ધારો કે આ ખૂણો એક છે એ ખૂણા એકનું માપ હું 60 અંશ કહું તો આ ત્રીજા ખૂણાનું માપ પણ કેટલું થાય 60 અંશ જ થાય। જે જોડમાં હોય ને એ બંનેના માપ સરખા હોય બરાબર। ચારે ચારના સરખા ના થાય। જોડમાં કોણ કોણ છે? એક અને ત્રણ જોડમાં છે તો એ બંને જોડવાળાનો માપ સરખો થાય। આનું 60 હોય તો આ પણ કેટલું થાય 60 અંશ જ થાય બરાબર। એકબીજાની જોડમાં હોય એ બંને ખૂણાના માપ સરખા થાય। ધારો કે આ બીજા નંબરનો ખૂણો છે આનું માપ 80 છે તો આનું માપ કેટલું થશે 80 અંશ થાય। જે જોડમાં હોય એ બંને ખૂણાના માપ કેવા થાય? સરખા થાય। કે પહેલા નંબરના ખૂણાનું 60 છે તો આનું કેટલું થશે 60 થશે, આનું 80 છે તો આનું કેટલું થાય 80 થાય। એની સામેનો જે અભિકોણ હોય એનું માપ સરખું થાય બરાબર। ખબર પડી? આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 5.1માં કેવા દાખલા છે બરાબર એ જોઈએ। પ્રશ્ન 9 આકૃતિ પરથી જવાબ આપો। આકૃતિ દોરેલી છે મેં બરાબર, એના પરથી જવાબ લખવાના છે। જો આકૃતિમાં આ એક રેખા આ બીજી રેખા છેદે છે અને આ કિરણ અહીંથી બહાર નીકળે છે, આ શિરોબિંદુ છે આપણું મેન, એમાં એ બી રેખા છે સી ડી અને આ ઓ છે બરાબર, શૂન્ય નથી ઓ ઈ, અને ખૂણાના નામ આપેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ ખૂણાઓ છે। શું પ્રશ્નો છે જોઈએ। ખૂણો એક અને ખૂણો બે આસન્ન કોણ છે બરાબર। પહેલો પ્રશ્ન શું છે કે ખૂણો એક અને ખૂણો બે આસન્ન કોણ છે બરાબર, પ્રશ્નાર્થ કહ્યું છે। તો જોઈએ ખૂણો એક અને ખૂણો બે, હવે આસન્ન કોણ છે? આસન્ન કોણ કોને કહેવાય બરાબર? શું કીધું તમે? બાજુના ખૂણા એને આસન્ન કોણ કહેવાય। આ એક જ શિરોબિંદુ બંનેની આ એક બાજુ સરખી છે એ જોવાનું પણ હોય, એક દિવાલ કઈ દિવાલ સરખી છે એમ જોવાની, આ દિવાલ સરખી છે અને બાજુમાં છે તો શું કહેવાય કે ભાઈ હા ખૂણો એક અને ખૂણો બે આસન્ન કોણ છે। કેવા કોણ છે? આસન્ન કોણ છે બરાબર। બીજો જોઈએ ખૂણો એ ઓ સી, આ ખૂણો એ ઓ અને સી એટલે આ ખૂણો એક નંબરનો જ થયો બરાબર। ખૂણો એ ઓ ઈ, ખૂણો એ ઓ ઈ આસન્ન કોણ છે? હવે જો કયો ખૂણો કયો? એ ઓ સી એટલે આ થયું બરાબર, એક નંબરનો ખૂણો થયો બરાબર। હવે એ ઓ ઈ, એ ઓ ઈ એટલે આખો ખૂણો થયો આમ મોટો આમ, તો એ બંને આસન્ન કોણ છે તો નથી। કેમ? કારણ કે બાજુના ખૂણા તો નથી, જે આ એક નંબરનો ખૂણો છે એ આ
એ ઓય છે બરાબર, એની અંદર જ આવી ગયો, એટલે આ ખૂણો છે ને એનો અંદરનો ખૂણો છે, એટલે એ આસનનો કોણ છે નહીં, બરાબર. એટલે શું લખવાનું, આસનનો કોણ છે તો ના, ખૂણો એ ઓ સી અને ખૂણો એ ઓ ઈ આસનનો કોણ નથી. આસનનો કોણ કોને કહેવાય કે એક સરખી દિવાલ હોય અને બાજુ બાજુમાં ઘર હોય. ત્રીજો જોઈએ ખૂણો સી ઓ ઈ, ખૂણો સી ઓ ઈ એટલે બે નંબરનો ખૂણો, અને ખૂણો ઈ ઓ ડી, ખૂણો ઈ ઓ ડી રૈખિક જોડ રચે છે. જો કયો ખૂણો કયો, સી ઓ ઈ એટલે આ બે નંબરનો ખૂણો અને ઈ ઓ ડી ચાર નંબરનો ખૂણો, તો એ રૈખિક જોડ રચે છે, એ કહ્યું છે બરાબર. હવે જો ખૂણો આ સી ઓ ઈ એટલે આ બાજુ થઈ અને ઈ ઓ ડી બંનેમાં બાજુ એક જ થઈ, બરાબર. કઈ, આ જો આ ઈ ઓ ઈ છે ને, બરાબર, આ કહું છું, આ એ બંનેમાં બાજુ સરખી છે, બરાબર. એટલે આપણે શું, તો આ ઈ ઓ ડી કહ્યું છે એટલે આ બાજુનું કામ જ નથી, આને નહીં જોવાની, બરાબર, આ ડાબી દેવાનું. એટલે બે અને ચાર નંબરનો ખૂણો આમ, બરાબર. આમ આ બે ખૂણાની વાત કરી છે, કયો ખૂણો, આ બે નંબરનો ખૂણો અને આટલેથી આટલો આ ખૂણો, બરાબર, એ બે ખૂણાની વાત કરી છે. તો એ બે રેખી કોણ છે, બરાબર. તો હું આ દાબી દઉં અમારી રીતે, તો એ રેખી કોણ થઈ ગયું, જો આ એક બાજુ સરખી અને આ બે કિરણો વિરુદ્ધમાં જાય છે, તો એ બેને શું રચે છે, રૈખિક જોડ રચે છે. તો લખી દેવાનું, હા એ બંને ખૂણા રૈખિક જોડ રચે છે, બરાબર, એ લખી દેવાનું. પછી ખૂણો બીઓડી, બીઓડી અને ખૂણો ડીઓએ, ડીઓએ આ ખૂણો, આ ખૂણો બીઓડી એટલે ચાર નંબરનો ખૂણો અને ડીઓએ એટલે પાંચ, ચાર અને પાંચ પૂરક કોણ રચે છે. હવે જો આ ખૂણો ગુરુ કોણ છે અને આ લઘુ કોણ છે, એટલે પૂરક કોણ રચે, બરાબર. એટલે એમાં શું લખીશું, હા ગુરુ કોણ અને લઘુ કોણ જોતી કેવી રીતે ખબર પડે, જો આ નાનો ખૂણો છે અને આ મોટો ખૂણો છે, બરાબર. એટલે આપણને જોઈને અંદાજો આવી જાય કે એ પૂરક કોણ રચે છે કે કેમ, બરાબર, એ પૂરક કોણ રચે છે. એટલે હા અહીં આગળ લખવાનું વાક્ય, બરાબર, હું તમને વર્કશીટમાં લખી દઈશ. પાંચમું ખૂણો એક અને ખૂણો ચાર, ખૂણો એક કયો છે, આ ખૂણો એક અને ખૂણો ચાર અભિકોણ છે. જો આ ચોકડી પડી અને સામસામેના ખૂણા એટલે શું છે, એ અભિકોણ છે, તો હા એ બંને ખૂણા અભિકોણ છે. ખૂણા પાંચનો અભિકોણ કયો છે, હવે ખૂણા પાંચનો અભિકોણ લખો હોય, આ ખૂણો પાંચ એનો અભિકોણ કયો થશે, તો જો આ ચોકડી આ તીર નહીં જોવાનું, બરાબર, આ ડાબી દેવાનું, આ જોવાનું નથી, એટલે આ આખો ખૂણો એનો અભિકોણ કહેવાય, એટલે સી ઓ બી એ ખૂણો શું થશે, એનો અભિકોણ થશે, ખૂણો સી ઓ બી, બરાબર, એ એનો અભિકોણ થશે, બરાબર. સી ઓ બી લખો અથવા બી ઓ સી લખો, બંને લખો તો પણ ચાલે. દસમો પ્રશ્ન જોઈએ, નીચેની આકૃતિ પરથી માગેલા ખૂણાની જોડ દર્શાવો. પહેલા અભિકોણો લખવાના છે, બરાબર. અભિકોણો એટલે કયા, કે ચોકડી બનતી હોય અને સામસામેના ખૂણા હોય તેવા, બરાબર. તો એવા ખૂણા કયા છે, તો આપણે જોવાનું કે ચોકડી કઈ બને છે એમ, બરાબર. જો આ આપણે કિરણ દાબીએ, પેલા કિરણ દાબી દઉં, તો તમને લાગે છે કે આ નીચે ચોકડી બને છે કે નથી બનતી, બરાબર. પછી આ દાબી જોઉં તો ચોકડી બને છે, નથી બનતી, બરાબર. આ કિરણ ત્રાસુ જાય છે, ચોકડી એટલે બે સામસામી જોઈ ગયું. જો હવે આ ડાબી દઈશું તો ચોકડી બને છે, આપણી આકૃતિ જેવી હમણાં જોઈતી એવી, બરાબર. એટલે આપણે ગણતરીમાં લેવાનું નહીં હમણાં, અને અભિકોણો લખવાના. ચલો અભિકોણો લખવા હોય એટલે શું થશે, તો કે સામસામેના ખૂણા, તો સામસામેનો ખૂણો કયો દેખાય, તો આ એક નંબરનો ખૂણો, બરાબર, અને આ ચાર નંબરનો ખૂણો સામસામે થયો. આ ડાબી દઈશું આપણે, તો આ એક અને ચાર, બરાબર. જો હું આટલું ડાબી દઉં, પેનવાળું આપણે ગણતરીમાં નહીં લેવાનું. તો આ એક નંબરનો ખૂણો અને આ ચાર નંબરનો ખૂણો શું થયો, અભિકોણ કહેવાય, બરાબર. એટલે લખી દઉં કે ખૂણો એક અને ખૂણો ચાર, આપણે ખાલી જોડનું નામ જ લખવાનું છે, બીજો કયો થાય, તો આ ડાબી દઉં છું હું, બરાબર, જે આ ખૂણો ડાબી દઉં છું, પણ આ આખો ખૂણો તો થાય ને, જો આ આખો ખૂણો આટલેથી આટલો છે, અને આ પાંચ નંબરનો ખૂણો અને આ આખો ખૂણો એ પણ એક જોડ થઈ ને, તો ખૂણો પાંચ તો ખરો જ, ખૂણા પાંચની જોડ કઈ થશે, તો આ બે નંબરનો ખૂણો અને ત્રણ નંબરનો ખૂણો બે આવી જાય છે, એટલે એ બંનેના સરવાળા જેટલો એ ખૂણો થાય, એટલે ખૂણો બે અને વત્તા ખૂણો ત્રણ, બરાબર. આ આખો ખૂણાનું નામ છે નહીં, એટલે કઈ રીતે લખાય, તો બે અને ત્રણનો સરવાળો છે. રૈખિક જોડના ખૂણા, તો રૈખિક જોડના ખૂણા એટલે કેવું થવું જોઈએ,
કે આમ સીધી લીટી અને ઉપર તીર બનવું જોઈએ, બરાબર. જો એટલે આ નીચેનો આપણે નીચેનો ભાગ આખો ડાબી દઉં, બરાબર, આ ભાગ આખો ડાબી દઉં તો જો આ ઉપરનું શું દેખાય છે, દેખાય છે આ સીધી લીટી અને આ ઉપર, બરાબર. આ બે વિરુદ્ધ કિરણો એટલે એક અને પાંચ, એટલે ખૂણો એક અને પાંચ, એક તો ખૂણો એક અને ખૂણો પાંચ રેખીક કોણ થયો, બરાબર. પછી બીજો કશો કયો થશે, ચલો આ ડાબું તો થશે, જો આ ખૂણો એક અને આ ખૂણો બે વત્તા ત્રણ, બરાબર, એ પણ રેખીક કોણ કહેવાય. ખૂણો એક અને ખૂણો બે વત્તા ખૂણો ત્રણ, બરાબર, કૌંસમાં લખીએ એટલે કે ભેગો ખૂણો, આ ખૂણો અને આ ખૂણો. ચલો પછી હું આ ડાબીશ તો આ ડાબું તો ખૂણો એક વત્તા બે અને ત્રણ, બરાબર. જો આ ખૂણો અને આ ખૂણો બે થયા, બરાબર, એટલે ખૂણો ત્રણ અને ખૂણો એક વત્તા ખૂણો બે, એ બે પણ, બરાબર. આ ડાબી દીધું છે, આમ ડાબી ડાબીને જોઈ લેવાનું, ચેક કરી લેવાનું, બરાબર, કે આ ખૂણો અને આ ખૂણો એ રેખીક કોની જોડ થાય છે કે કેમ, બરાબર. બીજી બનતી હોય તો બનાવી દેવાની. પ્રશ્ન 11 છે, તમારે હોમવર્ક કરવાનો છે. પ્રશ્ન 12, એમાં એક્સ વાય ઝેડની કિંમત શોધવી કહે છે. જો આ એક્સ વાય અને ઝેડ એક ખૂણાનું માપ આપેલું છે, બાકીના ખૂણા શોધવાના. હવે આમાં આકૃતિ આપણને ખબર છે, અભિકોણની જોડમાં હમણાં આવી દોરી હતી, બરાબર. આમાં શું કરવાનું, આ તમારે પહેલો દાખલો હોમવર્ક કરવાનો છે, બરાબર. કે રીતના વાક્ય લખવાના, હું બીજો દાખલો લખાય છે એટલે તમને ખબર પડી જશે. હવે આવા દાખલામાં તમારે તમારી જાતે રીતે તમે વાક્ય લખી શકો છો, તમને જે રીતે ફાવે એ રીતે તમે લખી શકો, બરાબર. આપણે ખાલી લખી લખીને લખવાનું છે. જો 55 આપેલો છે, એની સામેનો ખૂણો અભિકોણ, એટલે 55, આ 55 હોય તો આ એક્સનું માપ કેટલું થવાનું, 55 જ થવાનું. એટલે લખવાનું કે 55 અને એક્સ એકબીજાના અભિકોણ છે, માટે એક્સ બરાબર 55, કેમ, કારણ કે અભિકોણના માપ સરખા હોય. ચલો આ 55 મળી ગયો. હવે એની બાજુનું અથવા આ લો કે આ લો, ગમે તે લો, બરાબર, બેવ છે બાજુમાં. બાજુમાં એટલે કહો કહેવાય આસનના કોણ અથવા રૈખિક કોણ, બરાબર. જો આ રૈખિક કોણ બનાવે છે તો રૈખિક કોણ બનાવે, રૈખિક કોણનો સરવાળો કેટલો થાય, 180 થાય. તો એ 180માંથી આ 55 બાદ કરશો એટલે તમને વાય મળી જશે. વાય જે મળે એટલું જ માપ કેટલાનું હશે, ઝેડનું હશે, બરાબર. 180માંથી આપણે 55 બાદ કરીએ તો 180માંથી 55 બાદ કરો તો જેટલા મળે એ આપણે વાયનું માપ થાય. વાયનું માપ જેટલું આવે એટલું જ માપ ઝેડનું લખી દેવાનું, બરાબર. જો 180માંથી 55 બાદ કરશો તમે તો શું લખાશે, 180 ઓછા 55, બરાબર. અહીં 10, અહીં 7, 10માંથી 5 જાય 5, 7માંથી 5 જાય 2, 125, એટલે 125 આવે તો સામેનો ખૂણો પણ કેટલો થાય, 125, બરાબર. એ રીતના વાક્ય લખવાનો કે 55 અને એક્સ અભિકોણ છે, માટે એક્સ બરાબર 55 થાય. એક્સ અને વાય રૈખિક કોણના ખૂણા છે, માટે વાય બરાબર 180 ઓછા 55, એટલે 125 મળે. પછી વાય અને ઝેડ અભિકોણ છે, માટે ઝેડ બરાબર કેટલા થશે, 55 થશે, અરે 125 થશે, બરાબર. એ રીતે લખવાનું છે. હું આ બીજાનો જવાબ લખું છું, એમાં જો એક્સ વાય અને ઝેડ, આમાં થોડુંક આ વધારાનું છે એટલે તમને થોડી તકલીફ રહેશે, આમાં કશું તકલીફ રહેશે નહીં. ચલો હવે મારે કિંમત એક્સ વાય અને ઝેડની જોઈએ છે, એટલે મારે કઈ જોડ બને એ આપણે વિચારવાનું, બરાબર. આમાં તમારી વિચારશક્તિનો વિકાસ થાય. વિચારશો તમે કે તમારે તમારા દાખલાની રકમમાં જવાબ કેવી રીતે લાવો છે એ તમારે તમારે જાતે વિચારવાનું. એવું નહીં કે સાહેબે જે સ્ટેપ શીખવાડ્યા છે એવા જ આવે, એવું આ દાખલામાં જરૂરી છે નહીં, બરાબર. આપણે સમીકરણ ઉકેલતા હોય તો સમીકરણમાં જરૂરી છે કે જે તે સ્ટેપ આવવા જોઈએ. આમાં તમે ગમે તે રીતે લખી શકો છો, બરાબર. હવે જો એક્સ કીધો છે અને આ 40 છે, બરાબર. તો આને નાને કશો સંબંધ દેખાતો નથી આપણને, કારણ કે આ ખૂણો ને આ ખૂણો આસનનો કોણ તો થયા પણ આપણને એક્સનો કિંમત મળશે નહીં મળે, બરાબર. પણ જો આ 40 અને ઝેડ સામસામેના ખૂણા છે, આ ચોકડી બને ને, આ ઉપરવાળી રેખા તમે દાબી દો એટલે ચોકડી બને. જો તો 40 અને ઝેડ એ અભિકોણો થઈ જાય છે, બરાબર. એટલે લખવાનું આ રીતે કે 40° અને ખૂણો ઝેડ અભિકોણની જોડ છે. તો માટે ખૂણો ઝેડ બરાબર કેટલા થશે, 40°. કેમ 40° થાય, તો અભિકોણના માપ કેવા હોય, સરખા હોય, એટલા માટે કેટલું થયું, 40° થયું. ચલો આપણે આ માપ મળી ગયું, કેટલું મળ્યું, 40 મળી ગયું, એટલે અહીં 40 લખી દો, બરાબર.
वा 40 અને વાય ઝેડ અને વાય જો આ તીર વિરુદ્ધમાં જાય છે અને આ એમની સામાન્ય બાજુ એટલે આ બે રેખી કોણના જોડ કહેવાય બરાબર એટલે માટે હું આવું લખીશ ખૂણો વાય બરાબર 180 અંશ ઓછા ખૂણો ઝેડ કેમ મેં આવું લખ્યું કારણ કે એ બંને કેવા છે રેખીક જોડના ખૂણા છે આખું વાક્ય નહીં લખવાનું આ રીતે ટૂંકમાં લખી દેવાનું રેખીક જોડના ખૂણા કારણ ઊંધા ત્રણ ટપકા કરું એનો મતલબ શું થયો કારણ કે એમ કે ખૂણો વાય અને ખૂણો ઝેડ 180 સરવાળો થાય એટલે બીજા ખૂણાનું માપ હમણાં આપણે કોટીકોણ શોધતા હતા કે 90માંથી બાદ કરતા હતા પૂરક કોણ માટે 180માંથી બાદ કરતા હતા એવું જ છે આ વાય શોધવાનો છે ઝેડ આપણને ખબર છે એટલે આપણે ઝેડને 180માંથી બાદ કરી દઈએ તો 180 ઓછા 40 બરાબર કેટલા આવશે 140 આવશે એટલે ખૂણો વાય પણ મળી ગયો બે જવાબ આપણને મળી ગયા બરાબર ઝેડ મળ્યો અને વાય મળ્યો હવે શું રહ્યું ખાલી એક્સ શોધવાનો રહ્યો આ ખૂણો પણ મળી ગયો 140 હવે જો આ વાય અને આ આખું આમ આખું તો એ બે અભિકોણ કહેવાય બરાબર આ કીર આ તીર આપણે ગણતરીમાં લેવાનું જ નહીં આ હું કહું છું ને બરાબર તો આ એક્સ વત્તા 25 અને વાય એ બે અભિકોણો થાય એટલે લખું આ રીતે કે ખૂણો વાય અને ખૂણો એક્સ વત્તા 25 અભિકોણો છે અભિકોણની જોડ છે બરાબર તો માટે વાયનું માપ તો ખબર છે એટલે આવું એક્સ વત્તા 25 અંશ બરાબર ખૂણો વાય બરાબર કે એમ કારણ કે બંનેના માપ કેવા હોય સરખા હોય હવે ખૂણો એક્સ વત્તા 25 વાયનું માપ તો આપણે શોધી કાઢ્યું 140 અંશ તો ખૂણો એક્સ કેટલો થશે એક્સ બરાબર આ 25 આ બાજુ જાય બરાબર અને ઓડનડિંગ જાય એટલે માઇનસ થઈ જશે 140માંથી 25 બાદ કરીએ બરાબર ખૂણો એક્સ બરાબર 140માંથી 25 બાદ કરીએ એ કરી દઈએ 25 બરાબર 10 અહીંયા 3 10માંથી 5 જશે 5 3માંથી 2 જશે 115 અંશ 115 અંશ તો આ ખૂણો એક્સ કેટલો મળ્યો આપણને 115 અંશ મળે બરાબર ખબર પડી ખાલી તાર્કિક રીતે તમારે વિચારવાનું છે કે કઈ જોડ તમે બનાવશો બરાબર અને દાખલો ગણવાનો છે પ્રેક્ટિસ કરશો હવે જો આ મેં દાખલો ગણાયા છે ને એ દાખલો પણ તમે બે વાર પહેલાં જોઈને લખજો અને પછી જાતે લખજો બરાબર તો જ આવડશે અને આ દાખલો તમારે જાતે ગણવાનો છે આ દાખલાની પ્રેક્ટિસ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી આ હોમવર્કમાં લખવાનો બરાબર અને પ્રશ્ન 13 એમાં ખાલી જગ્યાઓ છે એ હોમવર્ક કરવાની અને 14માં તમારે ખૂણા બતાવવાના છે જોડના નામ કે કયો ખૂણો કયો છે એ પણ તમારે હોમવર્ક કરવાનો રહેશે અહીંયા આપણું ચેપ્ટર 5 એનું સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે બરાબર હવે 5.2 એકલું બાકી છે તો એ આપણે આવતીકાલના વિડીયોમાં જોઈશું બરાબર ચલો